ધોરણ સામાન્ય પ્રવાહની એકત્રીસ બિલ્ડિંગમાં નવ હજાર પાંચસો બિલ્ડિંગમાં ત્રણ હજાર આઠસો ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને પરીક્ષાઓ શાંતિમય તણાવ મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી સવારે ધોરણ દસ ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા જ્યાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે ચોકલેટ અને ગુલાબ આપી આવકાર્યા હતા પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ખૂબ તૈયારી સાથે આવ્યા છે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જણાઈ રહ્યો છે એમની તૈયારી પ્રમાણેના પેપરો આજે વિદ્યાર્થીઓ લખશે અને વિદ્યાર્થીઓ માટે આ ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા એક સીમાચિહ્નરૂપ બની રહેશે એના માટે એમની ખૂબ તૈયારીઓ છે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા દરેકે દરેક સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે એમની તૈયારીઓ જોવામાં આવી છે અત્યારે ગરમીની સિઝન છે ત્યારે વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા મળી રહે એમને આવવા જવા માટેની જરૂરી વ્યવસ્થા મળી રહે એ માટે વાહન વ્યવહાર સાથે પણ વાત કરવામાં આવી છે પરીક્ષા માટેની પૂર્વ તૈયારી જે જોવામાં આવી હતી એ પ્રમાણે જ આજે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે એ મુજબનું આયોજન થઈ ગયું છે પરીક્ષા માટે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન થાય તો સો નંબર અને એકસો આઠ નંબર માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા છે જ્યારે જરૂર પડે ત્યારે આ ઉપર ડાયલ કરી વિદ્યાર્થીઓ એમની મદદ મેળવી શકશે પરીક્ષાની આજે સવારથી જ સાડા નવ વાગ્યાથી નારા વિદ્યા ખાતે વિદ્યાર્થીઓને શુભકામના આપવા માટે અમારા દીદીઓ સાહેબ સ્કૂલના આચાર્યશ્રી મહેશભાઈ ઠાકર સાહેબ હું ભરૂચ જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આ તબક્કે શુભકામનાઓ પાઠવું છું અને પોતે સમગ્ર પરીક્ષાની અંદર સંપૂર્ણ રીતે સફળ થાય એવી શુભેચ્છા આપું છું અમારી જિલ્લા પંચાયતની ટીમ સ્કૂલની ટીમ સ્થાનિક આગેવાનો વગેરે અહીંયા આગળ સ્કૂલ ખાતે અમે હાજર છીએ શાળાની દસમા અને બોર્ડની જે પરીક્ષાઓ છે એ આમ જોવા જઈએ તો દરેકે દરેક બાળકો માટે એક સીમાચિહ્ન રૂપ પરીક્ષા છે પરંતુ અમે બાળકોને આ પરીક્ષામાં ખૂબ જ શાંતિથી પેપર લખવા માટે અમે બધાને આશ્વાસન આપીએ છીએ અને પોતાની જે કંઈ પણ તૈયારી કરી છે એ તૈયારી મુજબ જ પરીક્ષામાં પેપર લખે સરકાર તરફથી આ શાળાની અંદર જે કંઈ પણ સુવિધાઓ છે તેમાં અમે તમામ ઉત્તમ પ્રકારની સુવિધાઓ છે

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ સુરક્ષા પ્રદાન વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવે છે જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિષાત્મક કાર્યવાહી કરવામાં આવશે વધુમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહભર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો સમગ્ર રાજ્યમાં એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ સ્ટાર્ટ થઈ રહી છે વિદ્યાર્થીઓ માટે ભરૂચ જિલ્લામાં આપને થોડી સંખ્યા આપીએ તો એસએસસીમાં અપિયર થતા વિદ્યાર્થીઓ ત્રેવીસ હજાર આઠસોથી વધારે છે અને એચએસસી માટે બાર હજાર પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અપિયર થઈ રહ્યા છે આપણા ટોટલ તેરસોથી વધારે વર્ગખંડો એટલે કે બ્લોક્સમાં આ વ્યવસ્થા થઈ રહી છે આપણા તમામ સેન્ટરમાં આજે તમામ મશીનરી આપ જાણો છો એ રીતે જ્યારે એચએસસી અને એસએસસીની પરીક્ષાઓ આવે તો જિલ્લાની તમામ મશીનરી એમાં લાગેલી હોય છે શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ શરૂ થઈ છે અને તમામ વ્યવસ્થાઓ હાલ વ્યવસ્થિત દેખાઈ રહી છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જે બાવીસ તારીખ સુધી અને છેલ્લી પરીક્ષા છવ્વીસ તારીખ સુધી રાજ્યમાં ચાલશે ભરૂચ જિલ્લાના ડીઓ સાહેબ તરફથી અમારી જીએનએફસી નર્મદા વિદ્યાલયને એક મોટા સેન્ટર તરીકે એલોકેશન આપવામાં આવ્યું છે જેમાં સવારમાં એસએસસીના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને બપોરમાં એચએસસીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે સવારમાં એસએસસીના લગભગ ચારસો વીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જે અત્યારે શરૂઆત થઈ રહી છે અને બપોરમાં એચએસસીના વિદ્યાર્થીઓ લગભગ ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે અમારી આ સ્કૂલ સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ રીતે સજ્જ છે કે જેથી પરીક્ષાઓ ટ્રાન્સપરન્ટ અને ફેર મેનરમાં થઈ શકે તેમજ વિદ્યાર્થીઓની સુવિધા માટે અમારી સ્કૂલ તરફથી એમને પીવાના પાણીની સારી ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સારામાં સારા શૌચાલયની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તેમજ અમારા ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ તરફથી પણ સંપૂર્ણ સાહસ સહકાર આપી આપવામાં આવેલ છે ધન્યવાદ જય હિન્દ